गुरुदेव नु सपनो सजावशो कैनाव युग लावी ने रहीशो।
એક ગાયત્રી મંત્ર સસ્વર એક સાથે બોલશું. ઉગતા સૂર્યનું ધ્યાન. પરમ પૂજ્ય ગુરુદેવ, શક્તિપુંજ, તેજપુંજ આપણા સામે, અને એ તેજપુંજ, એ ગુરુ સૂર્ય સ્વરૂપ, પ્રચંડ પ્રાણ સ્વરૂપ સૂર્ય, એ ગુરુદેવ, એની અંદર આપણે સમાઈ રહ્યા છીએ અને આપણે પ્રાણવાન બની રહ્યા છીએ. ભાવના સાથે એક ગાયત્રી મંત્ર સસ્વર એક સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયા. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આપણે સૌ ગીંગણીમાં એક નારી સંમેલનમાં ભાગ લેવા માટે ભેગા થયા છીએ. આપણને સૌને ખબર છે કે શાંતિકુંજ હરિદ્વારથી ગુરુનો સૂક્ષ્મ પ્રવાહ જ્ઞાન ગંગોત્રીના રૂપમાં આપણી પાસે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે બને ત્યાં સુધી વધુને વધુ આપણે આ ગંગોત્રીનો, આ જ્ઞાનનો લાભ લઈએ એવી આપણા સૌની ઈચ્છા તો હોય જ, અને પૂરો પ્રયાસ કરશું આપણે કે આપણે સૌ આ જ્ઞાનથી લાભાન્વિત થશું. એક જૂના પિક્ચરનું ગીત છે કે જે મને ખૂબ ગમે છે. જિંદા રહેને કે મોસમ બહુત હૈ મગર જાન દેને કી ઋતુ રોજ આતી નહીં. માણસો સામાન્ય પશુ પક્ષી જેવું જીવન જીવી, અને ગુરુદેવના શબ્દમાં કહું તો પેટ અને પ્રજનન જેવું જીવન જીવવાવાળા ઘણા બધા છે. જીવી ગયા, પૂરું કર્યું, બાળકો પેદા કર્યા, મરી ગયા, કોઈ વિશેષતા નહીં. પણ આપણે એ દિવ્ય ગુરુના શિષ્ય છીએ, તો આપણે સૌથી પહેલા આપણી જાતને પણ, ગુરુદેવે કીધું છે ને કે તમે સિંહનું બચ્ચું છો, ઈશ્વરનું સંતાન છો, તો એ ભાવના સાથે આજે સૌથી પહેલા આપણે
અહીંયા ભાવ સંવેદના માટે ગુરુ આવાહન ગાયત્રી આવાહન કરશું અને પછીથી આપણો આ પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલા આંખો બંધ, ગુરુદેવનું આવાહન, ગાયત્રી મંત્ર સૌથી પહેલા આપણે બોલી લીધો. આજે હવે ગુરુ આવાહન કરી રહ્યા છીએ. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ મહ્યં દત્વા વ્રજત બ્રહ્મલોકમ. ગુરુદેવ સૂક્ષ્મ સ્વરૂપે આપણી વચ્ચે ઉપસ્થિત છે એ ભાવના સાથે આપણા આ કાર્યક્રમને વધુ ભાવપૂર્ણ બનાવવા માટે હું આમંત્રણ આપું છું જામનગરના જ્યોત્સનાબેન મહેતાને કે જે એક સરસ પ્રજ્ઞા ગીત લઈને આવે. કારણ કે મેં પહેલા જેમ કીધું એમ કે જિંદા રહેને કે મોસમ બહુત હૈ મગર જાન દેને કી ઋતુ રોજ આતી નહીં. ગુરુદેવે બહુ સરસ વાત કરી છે એક જગ્યાએ કે બેટા આ જન્મમાં તો તું મારી તારી મહત્વાકાંક્ષાને ભૂલી જા. તું હું આમ કરું પૈસાવાળા થવું, આવું થવું, તેવું થવું બધું મૂકીને ગુરુએ આવાહન કર્યું છે, ભગવાને આવાહન કર્યું છે, તો તું ભગવાનને યાદ કરીને મારું કામ કર. આવતા જન્મમાં હું તારી બધી ઈચ્છા પૂરી કરી દઈશ. તો આજ જ્યારે નારી સંમેલન થઈ રહ્યું છે ત્યારે નારીની શું ભૂમિકા છે અત્યારનો સમય આપણને સૌને ખબર છે કેવો છે. દિનેશભાઈ ગઈકાલના અમે એમને સાંભળી રહ્યા છે, એમણે સરસ વાત કરી હતી કે ખરેખર આપણે સૌ જે ન્યૂઝપેપર વાંચતું હશે, ટીવી જોતું હશે, ફેસબુકમાં સમાચાર જોતા હશે, ખબર છે કે આજ આપણા દેશનું વાતાવરણ ડોળાયેલું છે. અને મને એ વાતની વાંચતી હતી ને ત્યારે એક વસ્તુની ખુશી થતી હતી કે શાંતિકુંજ એક એવું ક્ષેત્ર કે એક એવું કેન્દ્ર કે જ્યાં નારીઓને જગાડવાનું કામ થયું અને એ નારીઓ જ્યારે જાગવાની, શું કામ જગાડવાની નારીને, વિચાર કરીએ તો આપણને શું કામ જગાડી રહ્યા છે. કારણ આ નારી જો જાગી જશે તો આ નારી જ આ દેશને, આ સમાજને, આ રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને બદલી નાખવા માટે સક્ષમ છે. કારણ કે નારીની કોખેથી જન્મ લેવાનો છે. મહારાણા પ્રતાપ શિવાજીને એ આપણા ફરીથી પરશુરામને જન્મ લેવાનો વખત આવી ગયો છે. કારણ કે બાકર બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચો એક એકે હજારા, આજ ફરીથી એ ભગીરથે પરશુરામને જન્મ લેવાનો વખત આવી ચૂક્યો છે. આજ આપણા ધર્મને, આપણી સંસ્કૃતિને બચાવવા માટે જો નારી જાગી ગઈ કે મારી કોખથી હું જે પેદા કરીશ એ કદાચ બુંદેલો કે હરબોલો સે હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વો તો. જોશ નથી ચડતું મને, અહીંયા ઉભા ઉભા જોશ ચડી જાય છે. બુંદેલો કે હરબોલો સે હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વો તો. 25 વર્ષની નવવિવાહના જો લડાઈ કરવા નીકળી પડતી હોય તો એ જોશ ભરવા માટે આપણી પાસે પશ્ચિમ ઝોનના પ્રભારી, શું વાત કરવી દીનાબેનની, તો જે કહીએ એ બધું ઓછું છે આપણા માટે, એમના માટે પણ. કે ગુરુદેવની એક લાડલી દીકરી કે જેણે નાનપણથી પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. હું એવી ઈચ્છા રાખું કે આવતો જન્મ મળે તો હું પણ દીનાબેનની જેમ સમગ્ર મારું જીવન ગુરુદેવના કાર્યમાં અર્પિત કરી દઉં, એ ઈચ્છા મને છે. એવા આપણા દીનાબેન
કે આપણી વચ્ચે આપણી સાથે છે, એ આ કાર્યક્રમ માટે આવ્યા છે, એ આપણા અહોભાગ્યની વાત છે. એટલે સૌથી પહેલાં અત્યારે આપણે એક ભાવ બનાવવા માટે જ્યોત્સનાબેન કે જે ગાયત્રી પરિવાર જામનગરના, એ ખૂબ સરસ ખાલી ગાયક જ છે એવું તો હું નહીં કહું, એ અન્યાય હશે, બહુ સરસ કર્મકાંડ પણ જાણે છે, બધા સંસ્કાર જાણે છે. અમને સૌને અઠવાડિયામાં બે વખત મ્યુઝિકના ક્લાસ અને આ કર્મકાંડના ક્લાસ શીખવાડે છે, અમારી વચ્ચે આવે છે અને બધું જ કામ. પાછું સહાયક ચંદ્રાબાના પ્રજ્ઞા પુરાણના કથાકાર તરીકે, એમના સહાયક તરીકે પણ એ હંમેશા સાથે રહ્યા છે. એવા જ્યોત્સનાબેન મહેતા આપણી વચ્ચે નારી તું નારાયણીનું ગીત લઈને આવી રહ્યા છે, આપણે એમને સાંભળશું. પ્રથમ તો બેનો આગળ આવી જાઓ, થોડાક આ જગ્યા પૂરી કરી. બોલી ગાયત્રી માતા કી, પરમ પૂજ્ય ગુરુદેવ કી, વંદનીય માતાજી કી, શાંતિ કુંજ હરિદ્વાર કી, સત્ય સનાતન ધર્મ કી. हरने को अज्ञान ज्ञान की ज्योति अखंड जलाए, भूपर लाने स्वर्ग योजना युग निर्माण बनाए. ज्ञान यज्ञ के लिए समर्पित दिन का जीवन सारा, उन युग ऋषि श्री राम चरण में नम्र प्रणाम हमारा. गुरुवर गुरुता दीजिए हे पावन सुख धाम, जन जन के सुख चैन ही कभी न लूवे विश्राम. ओम या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो. તમને બધાને આવડે જ છે નારી તું નારાયણ, એટલે આપણે જીવવાનો પ્રયાસ કરજો. નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ. Thank you.
સમજી જવાનું છે. તું ધારે તો દેવ બનાવે કે દાનવ, એ તારા હાથની વાત. આ મહાનતા, આ સંસ્કૃતિ, આ ધર્મની દેન છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે આ સંસ્કૃતિ અગ્નિની ઉપાસક રહી છે, અને એટલે ડાયસ ઉપર જે મહેમાન બિરાજેલા છે એમના હાથથી હવે દીપ પ્રાગટ્ય આપણે કરાવશું. કારણ કે અગ્નિ એ એવા દેવતા છે કે જે પ્રકાશ હૂંફ આપે છે અને બીજાને પથ પ્રકાશિત કરે છે. એ પ્રેરણા આપે છે કે મારું જીવન, હું ચાહે મારી અંદરની કેપેબિલિટી, મારી તાકાત, મારી ક્ષમતા ગમે એટલી ઓછી હોય, એ ક્યારેય હિંમત હારતું નથી. એક નાનકડું કોડિયું આપણે જો અંધારું હોય, રૂમમાં પેટાવ્યું હોય, એમ કહે છે કે આટલી મોટી લાઇટ હતી, હું એની સામે કાંઈ નથી તો હું નહીં પેટાવું. પ્રગટું પ્રગટે છે, અને એની જેટલી ક્ષમતા હોય છે એટલો એ પ્રકાશ આપે છે. આપણી અંદર જેટલી ક્ષમતા છે, જેટલી શક્યતા છે, આપણે એટલો જ સમાજને પ્રકાશ આપવાની કોશિશ કરવી જોઈએ. બીજાનો પથ પ્રકાશિત કરી શકે એવું જીવન જીવવું, એટલે જ આપણે આપણી સંસ્કૃતિના અગ્નિના ઉપાસક. એ ભાવ સાથે હું મહેમાનોને આમંત્રિત કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આવી જાઓ. ડાયસ ઉપર બિરાજમાન મંચસ્થ દીનાબેન, સરોજબેન, ચંદ્રાબા, દિનેશભાઈ આપ પણ આવો, નિમિષાબેન પટેલ આપ પણ આવો. ઓમ આ
અગ્નિ જ્યોતિ જ્યોતિરગ્નિ સ્વાહા સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિ વર્ચો જ્યોતિ વર્ચ સ્વાહા સૂર્યો વર્ચ જ્યોતિ વર્ચ સ્વાહા જ્યોતિ સૂર્ય સૂર્યો જ્યોતિ સ્વાહા ઓમ દીપસ્ય દેવતાભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ દીપ પ્રાગટ્ય પછી આપ સૌનું સ્વાગત કરવા માટે ગીંગણીના ચેતનાબેન આપણા સૌની વચ્ચે આવી રહ્યા છે. એ ચેતનાબેન કે જેમનું સમગ્ર ઘર પરિવારના દરેક સભ્ય ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે અને સૌ સમર્પિત જીવન જીવી રહ્યા છે. અહીંયા આવ્યા પછી ચેતનાબેનની સાથે વાતો કર્યા પછી અને એમને મળ્યા પછી અનુભવ્યા પછી વસ્તુ જોઈ કે ચેતનાબેને ઘણી બધી યુવા છોકરીઓને અને યુવાન બહેનોને જોડી છે, એ બહુ જ સારી વાત છે. તો એવા આપણા ચેતનાબેન આપ સૌનું શાબ્દિક સ્વાગત કરશે. પરમ પૂજ્ય ગુરુદેવ અને પરમ વંદનીય માં ભગવતીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં બિરાજમાન ભાઈઓ તથા બહેનો, આજે ગીંગણીના આંગણે યોજાયેલ મહિલા સંમેલનમાં પધારેલા સર્વ મહેમાનોનું હું ગીંગણી ગામ અને ગાયત્રી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. કન્યા કૌશલ શિબિર દ્વારા સમગ્ર ભારતમાં ક્રાંતિ લાવનાર શાંતિકુંજના પ્રતિનિધિ દીનાબેન ત્રિવેદી, પશ્ચિમ ઝોનના પ્રભારી શ્રી દિનેશભાઈ પટેલ, ગુજરાત ઝોનના પ્રભારી સહસંયોજક કનોભાઈ પટેલ, ગુજરાત ઝોનના કાર્યાલય સહસંયોજક બારોટ જયેશભાઈ અને હિરેનભાઈ રાવલ, આપ સૌનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. 19મા પુરાણ એવા પ્રજ્ઞા પુરાણ દ્વારા ઘરે ઘરે ગુરુદેવનો સંદેશો પહોંચાડનાર નિમિષાબેન પટેલ જે સુરતથી પધારેલા છે, તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રજ્ઞા પુરાણ અને ગર્ભોત્સવ દ્વારા સમગ્ર ભારતની બહેનોમાં ક્રાંતિ લાવનાર ચંદ્રાબા રાઠોડનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. જામનગર ઉપઝોનના વડા એવા અમારા આદરણીય સરોજબેન મિસ્ત્રીનું પણ હું ભાવભર્યું સ્વાગત કરું છું. ગીંગણી પ્રજ્ઞાપીઠના મુખ્ય દાતા એવા રતિબાપા એટલે કે પોપટ પરિવાર, સમગ્ર પોપટ પરિવારનું હું હાર્દિક સ્વાગત કરું છું. દરેક જિલ્લા તાલુકા પ્રજ્ઞાપીઠો શક્તિપીઠો આજુબાજુના ગામમાંથી પધારેલા દરેક બહેનો ભાઈઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. સમગ્ર ગીંગણી અને ગાયત્રી પરિવાર હતી બસ અસ્તુ. લીલાપતજીને વાંચેલા મેં, એમાં એક બહુ સરસ લીલાપતજીએ વાત લખી હતી, મને હજી સુધી યાદ રહી. મેં વર્ષો પહેલાં એ બુક વાંચી હતી પણ આ વાત મને બહુ યાદ રહી છે. લીલાપતજીએ કીધું હતું કે જ્યારે હું ગુરુદેવ સાથે જોડાયો ને થોડાક વખત પછી હું ગુરુદેવની સાથે સતત પ્રવાસમાં રહેતો, એમની સાથે ને સાથે સતત એમની જોડે જ. એટલે એ બનતું એવું કે કોઈ ગુરુજીને મળવા આવે તો એ શું કરે, આપ કોણ હો? એટલે એમ કે મેં ટ્રસ્ટી હું યા દાન દેને કે લીએ આયા હું, તો એનો આમ ભાવ બદલાઈ જાય. આમ આગતા સાગતામાં આમ મજા આવે કે હા બહુ સરસ. કોઈ એમ કે હું કાર્ય કરતા છું, ઠીક હે આયે હો ઠેરો ગુરુજી સે બાત કરુંગા ઓ સમય દે દેગા. મારા મનમાં
કાર્યકર્તાઓ પ્રત્યેનો ભાવ થોડો કામ કરે છે ને, ઠીક છે, હવે કંઈ બહુ આમ ભાવ નહોતો આવતો, પણ કોઈ એમ કે હું ટ્રસ્ટી છું કે આવી રીતે કોઈ મોટો હેડ છું, મને બહુ ભાવ આવતો. થોડોક વખત તો આમનામ ચાલ્યું, પછી એક દિવસ ગુરુજીએ મને બોલાવ્યો અને એમણે પછી મને કીધું, તું ક્યાં સમજતા હૈ, યે જો કામ કરને વાલે કાર્યકર્તા હૈ વો ઉસકી કિંમત ક્યા કમ આંક રહા હૈ તું, ઓર યે પૈસે જો દે રહે હૈ ઉસકો તું ક્યા સમજતા હૈ, મુજે પૈસો કી જરૂરત હૈ ક્યા. મુજે બહુ ડાંટ પડી, પૈસા ને તું જે મહત્વ આપે છે એ ખોટું છે, કે એક સામાન્ય કાર્યકર્તા બી મારી વાત લઈ અને સમાજમાં જાય છે ને, એ બહુ મોટી વાત છે. એટલે આપણે જે કોઈ કાર્યકર્તાઓ છીએ, ક્યારે એવું પોતાની જાતને, જેને કહેવાય ને કે ઇન્ફિરિયરિટી ફીલ કરવી, એક લઘુતા ગ્રંથિ, ક્યારેય ફીલ કરવાની જરૂર નથી. તું નાનો હું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો. આજ હવે અત્યારે આપણી પાસે જે ડાયસ ઉપર બિરાજમાન જે મહાનુભાવો છે, એ લોકોના સ્વાગત માટે હું અહીંયા આગળ જે બહેનો ને ભાઈઓને બોલાવું એ પ્રમાણે આવે અને એમનું સ્વાગત કરવા માટે આવી જશે. આપણે દીનાબેનને સૌ ઓળખીએ છીએ, જેમ મેં તમને પહેલા જ કીધું કે આપણી સૌની વચ્ચે દીનાબેન છે. દીનાબેનની ઓળખાણ આપવાની જરૂર ખરી, પશ્ચિમ ઝોન ના પ્રભારી તો એ છે જ, પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મેં કીધું એમ કે નાનપણથી એમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધેલું છે અને એ ઉપરાંત કન્યા કૌશલ શિબિર, નામ આવે એટલે કોનું નામ યાદ આવે, ક્યાંય પણ સમાચારમાં તમે જોજો તો કન્યા કૌશલ શિબિર એટલે દીનાબેન, જાણે પર્યાયવાચી શબ્દ થઈ ગયો. તો એવા દીનાબેન આપણી વચ્ચે છે, એમનું સ્વાગત કરવા આવશે સોનલબેન કાલરિયા. સોનલબેન કાલરિયા આપ આવી જાઓ ઝડપથી. કન્યાને વધુ ને વધુ જ્ઞાન મળે કે તું ભારતીય નારી છો અને તારું વર્ચસ્વ, તારું જે મહત્વ છે કમ નથી, કારણ કે આ દેશની એક એક નારી મહાન છે, એ ભાવ સાથે આપણે દીનાબેનનું સ્વાગત કરી રહ્યા છીએ. ત્યાર પછી નિમિષાબેન પટેલ. નિમિષાબેન પટેલ છે, આપણે સૌ પ્રજ્ઞાપુરાણથી હવે બહુ જાણકાર થઈ ગયા છીએ કે ગુરુદેવે લખેલું 18 પુરાણ પછીનું એક બીજું પુરાણ કે જે પ્રજ્ઞાપુરાણ, અને એ પ્રજ્ઞાપુરાણના કથાકાર તરીકે સુરતના નિમિષાબેન આપણી વચ્ચે છે, એમનું સ્વાગત કરશે અહીંયાથી કંચનબેન બળોચિયા. કંચનબેન આવી જજો. ત્યાર પછી મનીષાબેન કારાવળિયા એ અહીંયા છે. મનીષાબેન આવી જજો. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. જામનગરના સરોજબેન મિસ્ત્રી કે જે ઉપજોન સહાયક છે, મીઠી વાણીના ધની છે. આજે સવારમાં ચા માટે સરોજબેને બહુ વખાણ કર્યા ચેતનાબેનના, બહુ સરસ ચા બની છે. એટલે ચેતનાબેને બહુ સરસ વાક્ય કીધું કે મીઠી માં શબ્દ મને બહુ ગમ્યો. ત્યાર પછી ચંદ્રાબા રાઠોડ પ્રજ્ઞાપુરાણ ના કથાકાર, એ પણ એમનું સ્વાગત કરશે જાગૃતિબેન વ્યાસ. જાગૃતિબેન વ્યાસ આવી જજો. હંસાબેન બારોટ છે એમના પછી, એ પણ આવીને તૈયાર રહેશે. ચંદ્રાબાને પણ આપણે સૌ ઓળખીએ છીએ કે દરેક સંસ્કાર દરેક કામ સૈનિકની જેમ હાજર જ હોય. હું હંમેશા થોડીક ઢીલી પહોંચી કહું તો મારી ભાષામાં, મને ઠંડી લાગે મને ગરમી લાગે ને, એટલે મને એક જ વાક્ય કે સૈનિક ને સૈની ઠંડી ને સૈની ગરમી, એ કેવા વાળા ચંદ્રાબા.
મંજુલાબેન પોપટ, આપણે આજે સૌએ રસી રતિ બાપાને સાંભળ્યા સવારમાં, બધાને ખબર છે એમના ધર્મપત્ની મંજુલાબેન પોપટ, એમનું સ્વાગત કરશે હંસાબેન બારોટ. તમે અહીંયાના તો બધા જ રતિભાઈને ઓળખો છો, એમના ધર્મપત્નીને પણ ઓળખતા જ હશો, જેને આપણા અહીંયાના ભામાશા કહી શકાય એ રીતે જામનગર શક્તિપીઠમાં પણ એમણે ખૂબ દાન કર્યું છે, અને અહીંયા પણ ગીંગણીની શક્તિપીઠ માટે પણ એ સતત હાજર છે કે ક્યાંય પણ તમને ડોનેશનની જરૂર પડે તો મને વાત કરજો, હું તૈયાર છું. તો એ રીતે એ આપણા ભામાશાના ધર્મપત્ની મંજુબેન પોપટ. આપણા સૌની વચ્ચે દિનેશભાઈ પટેલ છે કે જેમનું સ્વાગત આરબી પ્રવીણભાઈ વિરમગામાં. દિનેશભાઈ આપણે સૌ ઓળખીએ છીએ, મેં નામ લીધું, ભાઈ આવી જજો. પ્રવીણભાઈ વિરમગામાં દિનેશભાઈનું સ્વાગત કરશે. રાજસ્થાન અને ગુજરાતને દિનેશભાઈ સંભાળી રહ્યા છે, અને દિનેશભાઈના આવ્યા પછી આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌની અંદર કેટલી બધી જાગૃતિ આવી ગઈ. આપણે બધા સુતેલા જાણે જાગી ગયા. તો આપણને સૌને ઊભા કરનાર, સોએ હુએ થે ખડા કરનાર, હમ સબકો જગાને વાલે હમારે દિનેશભાઈ. કનુભાઈ પટેલ હા ગુજરાત ઝોનના સહાયક છે, અનુભવી એજેડ બટ એક્સપિરિયન્સ એવા કનુભાઈ પટેલ, જેનું સ્વાગત કરશે જયેશભાઈ કારાવડિયા. ત્યાર પછી અરુણભાઈ કંટારી આવી જજો. જયેશભાઈ જે આપણી વચ્ચે છે, અમદાવાદના ઝોનલ સહાયક જયેશભાઈ બારોટ, એમનું સ્વાગત કરશે. રમેશભાઈ આપ આવી જજો. અરુણભાઈ કંટારિયા રતિ બાપાનું સ્વાગત કરશે. રમેશભાઈ પેથાણી, હિરેનભાઈ રાવલ આપણી વચ્ચે છે કે જે પણ એનું સ્વાગત જિગ્નેશભાઈ વ્યાસ કરશે. આ બધા આપણી વચ્ચે છે એ કોઈ પણ જાતની ઓળખાણના મોહતાજ નથી. મેં જેમ કીધું એમ કે એજેડ બટ એક્સપિરિયન્સ, ઉંમર રિટાયર્ડ લાઈફ પોતાની જીવી રહ્યા છે. કોઈક એન્જિનિયર છે, તો કોઈક આચાર્ય છે, તો કોઈક કોઈક છે, કંઈક છે, પણ એ છતાં એ લોકોએ જીવનભર ગુરુદેવનું કામ તો કર્યું, પણ હવે સમર્પિત થઈને વધુ સમય 24 કલાકનો સમય એમની પાસે છે, ગુરુદેવને એમણે સોંપી દીધો છે.